નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું જાનાવરચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 ના વિષય આસપાસ જેમાં પાઠ 20 નો પાઠ નું નામ છે જંગલ કોના બરાબર સેમેસ્ટર 2 નું જંગલ કોના તો આ પાઠ છે આપણે અડધે સુધી સમજી ગયા છીએ જંગલ ની ઉપયોગીતા આપણે જોઈએ જંગલ માં થતા વૃક્ષો વિશે જોઈએ ત્યાં રહેતા પ્રાણી અને પક્ષીઓ છે એ કોના ઉપર આધારિત રહે છે એ પણ આપણે જોઈએ જંગલમાં થતા વૃક્ષો ઝાડ છોડ છે એ આપણે કઈ રીતે ઉપયોગી છે સાપનું કાકડું છે એ આપણે ઉપયોગી છે બધી ફર્નિચર એ બધું બનાવવા ત્યાર પછી આપણે જોયું કે ખાપરાના પાનની મીડી અને ઓલા પાનમાંથી દડિયાને એ બધું બનાવીને પહેલાના જમાનામાં એનો છમણવારમાં એ લોકો ઉપયોગ કરતા હતા એ બધું આપણે સમજી ગયા છે તો હવે આગળનું જે છે એ આપણે અત્યારે સમજવાનું છે બરાબર તો હવે આગળ શું કહે છે જંગલમાં એક સૂર્યમણી નામની એક છોકરી હતી તે એનું નામ શું હતું તો કે સ્ટારગર્લ એનું નામ સ્ટારગર્લ હતું તો સ્ટારગર્લ એટલે શું છે અને સ્ટારગર્લ કોને કહેવાય છે એના વિશે આપણે જરાક જોઈએ તો કે એનું નામ શું હતું સૂર્યમણી દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તેમ તે બતાવે છે અને વૃક્ષ ઝાડ અને છોડ અને પ્રાણીઓ વિશે બતાવીને સમજ આપે છે કોણ સમજ આપે છે તો કે સૂર્યમણી બરાબર સૂર્યમણી કોણ છે તો કે એક છોકરી છે એનું નામ છે સૂર્યમણી બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માનતા હતા સૂર્યમણી હંમેશા કહેતી કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે તે કહે છે અમે જંગલના લોકો છીએ અમારું જીવન જંગલ સાથે જોડાયેલું છે જો જંગલ ન હોય તો અમે પણ રહી શકશું નહીં સૂર્યમણીની વાર્તા સત્ય વાર્તા છે સૂર્યમણી એ સ્ટારગર્લ છે સ્ટારગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાત કરે છે જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે હવે સૂર્યમણીનું જીવન કેવી રીતે બદલાયું આપણે જોવાનું છે જે સૂર્યમણી નામની જે સ્ત્રી હતી એ પોતે છે એ ત્યાંના આજુબાજુમાં જે બધા જંગલમાં રહેતા હોય છે એ લોકોના છોકરાઓને લઈને જંગલમાં અંદર જંગલની સેર કરાવે એટલે કે જંગલનો પ્રવાસ જે આપણે પ્રવાસમાં કે આપણે રજા હોય ત્યારે આપણે બીજે ફરવા જઈએ છીએ એવી રીતે એને જંગલમાં ફરવા લઈ જાય છે તમે તમારા પાઠ્યપુસ્તકમાં તમે એનું ચિત્ર છે એ તમે જોઈ શકશો કે છોકરાઓ છે બધા લાકડીની પાછળ એક પોટલા જેવું બાંધી અને બધા ચાલતા જાય છે તો એ લોકો જંગલમાં જાય છે અને ત્યાં લોકો જંગલની સેર કરે છે અને જંગલમાં થતા વૃક્ષો વિશે બધી માહિતી આપે છે અને સૂર્યમણી ત્યારે સૂર્યમણી શું કહે છે કે સૂર્યમણી કે બાળક હતું ત્યારથી તેને જંગલ પસંદ છે હવે તમને આમાં પૂછવામાં આવે કે સૂર્યમણી વિશે 5 વાક્ય લખો અથવા તો સૂર્યમણી વિશે ટૂંકમાં નોંધ લખો તો તમારે એના વિશે આ વાક્ય બધા છે લખવાના છે એટલે ખાસ ધ્યાન રાખજો સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ ન કરતી પણ જંગલમાંથી જંગલના રસ્તે તેને શાળાએ જવાનું પસંદ કરતી હતી તેના પિતાજીને નાનું હતું એક સરસ મજાનું ખેતર હતું તેનો પરિવાર જંગલમાં પાંદડા અને લાકડા ભેગા કરી અને ફૂલછોડ બધે વાવતા અને બધું જે જંગલમાં થતું ઔષધિઓ ને એ બધું વેચી અને એના પિતાજી છે એ પોતે પૈસા મેળવતા હતા જ્યારથી તે સંભુ નામનો ઠેકેદાર આવ્યો ત્યારથી બુદ્ધિભાઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા તેઓ કહેતા હતા કે જંગલમાં જવા દેવા નહીં આવે જંગલના લોકો છીએ અને આપણે તેના પર હક છે આપણે જંગલનું ધ્યાન રાખીએ છીએ અને ઠેકેદારની જેમ વૃક્ષ કાપતા નથી આ આપણી સહિયારી બેંક છે જંગલને શું કહે છે બેંક કહે છે બરાબર અમારી કે તમારી નથી આપણે તેનાથી આપણે જેટલું જોઈએ તેટલું લઈએ છીએ અને આપણે આપણી બધી સંપત્તિ વાપરતા નથી તો જે આ સૂર્યમણી છે એ એવી રીતે વાત કરે છે પછી સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા કામની શોધમાં તે શહેરમાં આવી ગયા પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં ઘણીવાર ઘરમાં ખાવાનું પણ મળતું નહોતું કોના પરિવારમાં તો કે સૂર્યમણીના તેઓ સમયે મણિયા કાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને વિસ્નેપુરની શાળામાં પ્રવેશ મળ્યો અહીં તેમણે શાળાની ફી ગણવેશ અને પુસ્તકો માટે પણ પૈસા ચૂકવવાના હતા સૂર્યમણીએ
ત્યાં જઈને પ્રમાણમાં તો સૂર્યમણી તેનું ગામ અને જંગલ છોડવું ન હતું, પરંતુ મણિકર્ણના દ્રઢ હતા તેમણે તેને સમજાવ્યું અને ભણાવી ભણવા અને ગણવા માટે તેને બીજે ગામ મોકલી ગયો અને ત્યાં આવ્યો. ત્યાંથી તે બીજે જાય છે સંઘર્ષે મને મદદ કરવા માટે. કાકાએ સમજવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત કે જંગલોને લુપ્ત થયા છે, જેની જગ્યા ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવાનો થોડો પ્રયત્ન કર્યો. જ્યારે આ સૂર્યમણી છે એને જંગલ છોડીને ક્યાંય જવું નહોતી, પણ એના કાકા શું કહે છે કે જો તું અહીંયા અહીંયા રહીશ તો તું જીવનમાં ક્યારે આગળ નહીં વધી શકે, પણ તું ક્યાંક બીજે જઈશ અને તું ભણી ગણીને ખૂબ જ આગળ વધીશ તો જે આ આપણા જંગલો હવે લુપ્ત થતા જાય છે, કારણ કે જંગલો છે ત્યાં આગળ હવે અત્યારે નહીં રહ્યો. એટલે કે મોટા પુલ બાંધવામાં આવે છે, રોડ રસ્તા બનાવવામાં આવે છે, જંગલો કાપી અને રોડ રસ્તા બનાવે છે, ડેમો બાંધે છે, બરાબર નહેરો બનાવે છે, તો અને અમુક અમુક કંપનીઓ છે, મિલો છે, કારખાના છે, એ બાંધવા માટે પણ જંગલોનો વિનાશ કરવામાં આવે છે, જંગલોને કાપવામાં આવે છે, જંગલોને ત્યાં આગળથી હટાવી દેવામાં આવે છે. તેથી કરીને તો હવે આપણે જોઈએ છીએ કે જંગલો ઘટતા જાય છે અને બધા મકાનો અને બિલ્ડિંગો છે, કારખાના છે, એ જંગલ શહેરમાંથી હવે જંગલ તરફ જવા માંડ્યા છે. જેથી કરીને જંગલના પ્રાણીઓ છે એ શહેરમાં આવતા જાય છે. આપણે હમણાં ઘણા સમયથી જોઈએ છીએ કે દીપડો છે, સિંહ છે, હવે રહેણાંકી વિસ્તારમાં એટલે કે શહેરોમાં જોવા મળે છે. શું કામ તો કે જે એનું જંગલ છે, એનું રહેવાનું સ્થળ છે, એ આપણે ત્યાંથી એને લુપ્ત કરતા જઈએ છીએ. એનું રહેવાનું આપણે સ્થળ છે, એ આપણે ત્યાંથી આપણું એની જગ્યામાં આપણે આપણી માલિકી ભોગવવા જઈએ છીએ. એટલે એ લોકો છે એ આપણા શહેરમાં અને આપણા જે માણસો રહે છે રહેણાંકી વિસ્તારોમાં એ લોકો ત્યાં આગળ આવે છે, કારણ કે એની જગ્યાએ જે આપણું જ ઘર છે, આપણા ઘરમાં કોઈ બીજા રહેવા આવે તો આપણે શું કરીએ. એટલે આપણે હવે અત્યારે શું કરે છે બધા કે જંગલો છે એ ઓછા થતા જાય છે અને માણસો છે એ પોતાની જરૂરિયાત માટે જંગલોને કાપતા જાય છે, જેથી કરીને જે વન્ય પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓ છે, એ લોકોને રહેવાનો પ્રશ્ન ઉભો થાય છે, જેથી કરીને એ લોકો રહેણાંકી વિસ્તારમાં આવી જાય છે, બરાબર છે. એટલે આ વસ્તુ આપણે ન કરવી જોઈએ અને થતી હોય તો આપણે અટકાવી પણ જોઈએ. એટલે એના કાકા છે એ સૂર્યમણીને સમજાવે છે કે તું ભણી ગણીને આગળ વધીશ તો જે આ જંગલોનો વિનાશ થાય છે તો એ રોકવા માટેના તું પણ પ્રયત્ન કરી શકીશ અને એના માટે તું કાયદા કાનૂન પણ બનાવી શકીશ. એટલે અત્યારે તું ભણવાનું તારા માટે ખૂબ જ મહત્વનું છે, એટલે તું બીજે ગામ જઈને ભણવા માંડ. તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે તો કે તો તમે તમારે આ પ્રશ્નનો ચર્ચા તમારા ઘરે કરવાની છે. તમારા કાકા છે, મમ્મી પપ્પા છે, કોઈ જંગલ જોયું હોય તો એ આ પ્રશ્નની ચર્ચા તમારે એની સાથે કરવાની રહેશે. તો કે હા, અમે જંગલો જોયા છે, તમને પસંદ છે? તો કે હા, જંગલો આપણને પસંદ છે, પણ જંગલમાં જતા આપણને થોડો ડર લાગે છે. શું કામ કે ત્યાં આગળ વન્ય જીવો હોય છે તો એ ઘણી વખત આપણને હાનિ પહોંચાડતા હોય છે, માટે આપણે ત્યાં જતા થોડા બીએ છે અથવા તો ડર લાગે છે, બરાબર. હવે વિસંતપુરની શાળા જોઈને સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે બીએ પાસ કર્યું. બીએ કરનારા ગામની તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે એક પત્રકાર વાસવી વિદિજીએ મળતી સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ ગઈ. હવે જે સૂર્યમણી હતી એણે શું કર્યું તો કે ભણી ગણીને તે પોતે બીએ પાસ થઈ જાય છે અને ત્યાં એના જે શહેરમાં એક પત્રકાર હતા, જે વાસી દીદી હતી, જે છોકરી પત્રકાર હતી, એની સાથે એ મળે અને જંગલ બચાવવાનો એક કાયદો, જંગલ બચાવવાનો એક આંદોલન હતું, એમાં તે પોતે છે એ જોડાઈ જાય છે. આ કામ સૂર્યમણીને ખૂબ જ દૂર નગર અને શહેરમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું. સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોને હક માટે પણ લડત ચાલુ કરી અને તેના બાળપણના મિત્ર વિજય આ કામમાં તેની મદદ કરવા લાગ્યા. જે આ સૂર્યમણી છે એ આ બધા જંગલો બચાવવાના કામમાં જોડાઈ હતી. એના પિતાજીને જરાય ગમતું નહોતું, છતાં પણ તેણે આ કામ છે એ ચાલુ રાખ્યું અને એની સાથે તેના બીજા મિત્ર પણ આ કામમાં જોડાય છે. સૂર્યમણીના બીજા મિત્ર હતા
મિર્ચી એટલે દિવસ રાત તેની સાથે રહેતો સૂર્યમાણી તેને બધા જ સ્વપ્ન અને વિચારોને તેની સાથે આપલે કરતી મિર્ચી સાંભળે અને કહે કે ઈ ઈ ઈ એટલે કે સૂર્યમાણી કુદકુ જાતિ માટે એક સપનું હતું તે તેના લોકોને વરલક્ષી હોવા છતાં માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી ઈ એવું ઈચ્છતી હતી કે મારા છે બધા ત્યાં રહેતા હતા વનવાસીઓ એના માટે ગૌરવ એટલે કે એ લોકો ત્યાં રહે છે એને એનો પૂરો હક માણવો જોઈએ અધિકાર માણવો જોઈએ તો એને એનો હક અને અધિકાર દેવો અને મળે તો એ ઈ વાતનું મને ખૂબ જ ગર્વ છે તો આવી રીતે એ બધાની સાથે મળી અને વાતચીત કરે છે અને ત્યાર પછી સૂર્યમણી છે એ વાસી દીદી અને બીજાઓની મદદ કેન્દ્ર ખોલ્યું 21 વર્ષની હતી ત્યારે તેણે તોરંગ કર્યું કુદકુ ભાષા તેનો મતલબ જંગલ થાય છે સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમની પારંપરિક કપડાં પહેરીને મજા માણી તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં બાળકોએ પણ છોડવાઓમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કળા શીખવા જોઈએ બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ પરંતુ તેમને પોતાની ભાષા સાથે જોડાવું પણ જોઈએ એ કહે છે કે જે બાળકો આપણી જે સંસ્કૃતિ છે એને લુપ્ત થવા દેવી નથી તમે આપણી જે સંસ્કૃતિ આપણી જે રીતભાત છે જંગલમાં રહેનારા એ આપણે શીખવી જોશે તો હવે આગળનો પાઠ છે એ આપણે આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ